ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ જોવા મળી રહી છે. માયાનગરીના પ્રસિદ્ધ અભિનેતા પરેશ રાવલનું 4 દાયકા પછી ડિયર ફાધર ફિલ્મમાં ડબલ ડોઝ સાથે પુનઃ આગમન થયું. માયાનગરીના પ્રસિદ્ધ અભિનેતા પરેશ રાવલનું 4 દાયકા પછી ડિયર ફાધર ફિલ્મમાં ડબલ ડોઝ સાથે પુનઃ આગમન થયું છે. જે ઘરમાંથી તેમણે કિરિયરની શરૂઆત કરી હતી અને બોલિવૂડના હંગામા મેન બન્યા તે ગુજરાતી સિનેમાના શિખરમાંથી બહાર નીકળનાર એક સારા અભિનેતા અને રાજકારણી બનીને લાખો દિલો પર રાજ કરનાર પરેશ રાવલ 40 વર્ષ બાદ પોતાના ઘરે પરત ફર્યા છે. હા, 1982માં આવેલી ફિલ્મ નસીબની બલિહારીમાં અભિનય કર્યા પછી પરેશજી હવે 2022માં ફિલ્મ ડિયર ફાધર સાથે ડબલ ધમાકેદાર સાથે ગુજરાતી સિનેમામાં પરત ફરી રહ્યા છે. સૌથી ખાસ મહત્ત્વની વાત એ છે કે આ ફિલ્મ પોતે પરેશ રાવલના નાટક ડિયર ફાધરનું ફિલ્મ વર્ઝન છે, જેની વાર્તા એકદમ રહસ્યમય છે. ગુજરાતી સિનેમામાં તેમનું પુનઃ આગમન અને તેમનું પોતાનું પ્રખ્યાત નાટક ફિલ્મમાં સાકાર થતું જોઈને અભિનેતા પરેશ રાવલે જણાવ્યું કે ડિયર ફાધર નાટક મારા હૃદયની ખૂબ જ નજીક છે. વર્ષોથી હું ઈચ્છતો હતો કે આ નાટક પર ફિલ્મ બને. મેં ઘણા નાટક કર્યા છે અને કરવાનું ચાલુ રાખ્યું છે અને તેમની સ્ક્રિપ્ટો પણ ફિલ્મમાં અમલમાં મૂકી છે. હું ઈચ્છતો હતો કે આ નાટકની વાર્તા શક્ય તેટલા વધુ લોકો અને સમાજ સુધી પહોંચે અને હું મારી માતૃભાષામાં બનેલી અર્થપૂર્ણ અને મહત્ત્વપૂર્ણ ફિલ્મ વાર્તાનો ભાગ બનવા માગતો હતો. હું ખૂબ જ ખુશ છું કે મને આ ફિલ્મ દ્વારા 40 વર્ષ પછી ગુજરાતી સિનેમામાં કમબેક કરવાનો મોકો મળ્યો. આ ફિલ્મમાં પરેશ રાવલની સાથે ગુજરાતી સિનેમાના પ્રખ્યાત અભિનેતા ચેતન ધાણાની અને અભિનેત્રી માનસી પારેખ લીડ રોલમાં છે. ફિલ્મની વાર્તા આ 3 પાત્રો પર આધારિત છે. આ ફિલ્મનું નિર્દેશન ઉમંગ વ્યાસે કર્યું છે અને રતન જૈન અને ગણેશ જૈન દ્વારા નિર્મિત છે. આ નાટકના લેખક સ્વર્ગીય ઉત્તમ ગડાજી હતા. આ ફિલ્મ 4 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તો પરેશ રાવલનો આશ્ચર્યકારક અભિનય અને ગુજરાતી સિનેમા પ્રત્યેનો તેમનો અપાર પ્રેમ અને ડિયર ફાધરની આ અનોખી રજૂઆત ખરેખર તેમના ચાહકોના હૃદય અને દિલો દિમાગમાં ઊંડી છાપ છોડી જશે. રાજપૂત જેડેશ ટીવી અમદાવાદ. બહુ સારું લાગે છે, ઘર વાપસી લાગે છે અને જે લેંગ્વેજ છે, જે થિયેટર છે, જે પ્રેક્ષકો મને પરેશ રાવલ એટલે સમ ટોટલ સરવાળો ઓફ ગુજરાતી નાટક, ગુજરાતી જનતા, ગુજરાતી ભાષા અને ગુજરાતનો પ્રેમ, ગુજરાતી પ્રેમ એ ઋણ સ્વીકાર છે. ઋણ ફેડવાની વાત છે, પે બેક ટાઈમ છે. આગામી ફિલ્મ વિશે આગામી ફિલ્મ હમણાં આ તો થઈ જવા આ ફિલ્મ વિશે ટર્નિંગ પોઈન્ટ કહી શકાય તો તે કયો છે? પિક્ચર ની અંદર ટર્નિંગ પોઈન્ટ કહી શકાય તે કયો છે? ટર્નિંગ પોઈન્ટ ઇન્ટરવલ ઉપર આવે અને હકીકતમાં ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે જે કાર્ય થઈ રહ્યું છે, શું કહેશો? બહુ સારી વસ્તુ છે અને વધારે એગ્રેસિવલી થવું જોઈએ, કારણ કે ગુજરાતીઓ બહાર બીજી લેંગ્વેજમાં કાઠું કાઢે છે. કમસે કમ આપણે તો સારી પિક્ચરો બને. અને જેમ રતન જૈન આવ્યા વિનસના પ્રોડ્યુસર, એટલે બીજા મોટા મોટા પ્રોડ્યુસરો પણ અહીંયા આવ્યા હિન્દી પિક્ચરમાં. તો ગુજરાતી ફિલ્મની માર્કેટ વધારે ને વધારે ઉંચકાય, વધારે મજબૂત બને અને એક એની ડિપેન્ડેબિલિટી વધે, એ બહુ સારું. પરેશભાઈ, થિયેટર છોડીને લોકો હવે ઓટીટી તરફ પડવા માંડ્યા છે, તે વિશે આપનું શું કહેવું છે? પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટ ને પાણીની પાઇપ લાઇન ની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટી ને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે
જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ એનએનઓસી તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ જી 10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94 281 86 880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99 245 55 4 51